नमस्कार विद्यार्थी मित्रों, संस्कृत धोरण 10 व्याकरण विभाग की अंदर काल परिचय विषय आज आप अभ्यास करीशुं। सौ प्रथम काल परिचय एटले शुं? तो के धोरण 9 नी अंदर आपणे काल परिचय विषय अभ्यास करी चुक्या छे, जेमां धोरण 9 नी अंदर वर्तमान काल, हस्तन भूतकाळ અને ભવિષ્યકાળ એમ ત્રણ કાળનો પરિચય આપણે કરી ચૂક્યા છીએ। હવે આગળના ધોરણ 10 ની અંદર બે કાળનો આપણે અભ્યાસ કરવાનો છે, તો કે આજ્ઞાર્થ કાળ અને વિદ્યાર્થ કાળ, એમ કુલ મળીને પાંચ કાળ આપણે અભ્યાસ કરવાના છે, જેમાં નવમાની અંદર ત્રણ કાળ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। સંસ્કૃત ભાષામાં જેટલા ધાતુઓ છે તે બધાને 10 ગણમાં વિભાજિત કરવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે સંસ્કૃત સાહિત્યમાં મુખ્ય 10 ગણ છે અને એને 10 ભાગમાં વહેંચાયેલા છે। આ 10 ગણના વિકરણ પ્રત્યયો અલગ અલગ છે, એટલે કે જે 10 ગણ છે એના વિકરણ પ્રત્યયો જુદા જુદા છે। અહીં તમારે પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો એમ ચાર ગણના ધાતુઓના રૂપો આપણે શીખવાના છે। તો સૌ પ્રથમ આપણે પહેલો ગણ અને એનો વિક્રમ પ્રત્યય વિશે આપણે અભ્યાસ કરીશું। તો કે પહેલો ગણ, તો કે પહેલા ગણની નિશાની શું? તો કે અ। ચોથો ગણ ય, છઠ્ઠો ગણ અ અને દસમો ગણ ઐ। તો કે આ ચાર ગણના વિક્રમ પ્રત્યય વિશે આપણે અભ્યાસ કરવાના છે, કે જે કાળમાં ઉદાહરણની અંદર સમાયેલો જોવા મળશે। તો કે અહીં નીચે ચાર વાક્ય આપણને જોવા મળે છે સંસ્કૃતમાં। અધિસહ પઠતી, તોષા નૃત્યતી, ત્રિષા લિખતી, હાર્દિકહ પૂજ્યતી। ચારે ચાર વાક્ય જોવા મળે છે અને ચારે ચારના જે ક્રિયાપદો છે એ વર્તમાન કાળના આપણને જોવા મળે છે, પણ ચારે ચાર જે ક્રિયાપદો છે એમાં જુદા જુદા ગણ વપરાયેલો છે। પઠતી, નૃત્યતી, લિખતી, પૂજ્યતી, આ ચારેમાં જુદા ગણ વપરાયેલા છે, જેના આપણે અભ્યાસ કરીશું। તો કે સૌ પ્રથમ પહેલું ઉદાહરણ જોઈએ, પઠતી। તો પઠ પ્લસ અ પ્લસ તી બરાબર મળીને પઠતી એવો ક્રિયાપદ શબ્દ મળે છે। પેલો પઠ છે એ ધાતુ છે, અ છે એ ગણ છે, અને તી પ્રત્યે શેનો વર્તમાન કાળ, અને પઠતી ક્રિયાપદ। તો આ ત્રણ શબ્દ મળીને તો કે એક ક્રિયાપદ બને છે પઠતી। પઠ ધાતુ, તો કે ધાતુ એટલે શું? તો કે ધાતુ એટલે ક્રિયાપદનો મૂળ રૂપ, એટલે જે પઠતી ક્રિયાપદ છે એનું મૂળ રૂપ એટલે પઠ। તો સૌ પ્રથમ ધાતુ ઉત્પન્ન થયા, યાની કે ધાતુનો અભ્યાસ થયો, ધાતુ સૌ પ્રથમ રચાયા, ત્યારબાદ તો કે ગણ અને પ્રત્યયો યાની કે કાળના પ્રત્યયનો ઉપયોગ થયો, એ મળીને ક્રિયાપદ બન્યું। તો કે ગણ એટલે શું? તો કે ગણ એટલે જૂથ। ગણની નિશાની વિકિરણ પ્રત્યય તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જે ગણ છે એને જ વિકિરણ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે। તો કે આમાં પઠ, પઠતી, તો અધિસ પઠતીમાં બરાબર કયો ગણ વપરાયેલો? તો કે છઠ્ઠો, પહેલો ગણ વપરાયેલો છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, અ અહીં પહેલો અને છઠ્ઠો બેમાં સરખો વિકિરણ પ્રત્યય જોવા મળે છે, અ અને અ, તો એનો ખાસ ભેદ જાણજો। બીજું ઉદાહરણ જોઈએ આપણે, નૃત પ્લસ ય પ્લસ તી બરાબર નૃત્યતી। તો એમાં પણ એવી જ રીતના નૃ ધાતુ છે, ય ગણ છે અને તી નૃત્યતી સ્પષ્ટપણે આપણે ઉચ્ચારણ કરીએ છીએ, નૃત્યતી યનું ઉચ્ચારણ થાય છે, એટલે ચોથો ગણ એમાં વપરાયેલો છે ય। લિખતી, લિખ પ્લસ અ પ્લસ તી લિખતી, લિખ ધાતુ છે, અ ગણ છે, તી તો કે પ્રત્યય અને ક્રિયાપદ લિખતી। તો એમાં લિખ જે શબ્દ છે એ ધાતુ છે, એ લિખમાં આગળથી આપણને હસ્વ દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે એવો કોઈ પણ ધાતુ હશે કે જેની આગળ હસ્વ અથવા દીર્ઘ લાગેલો હશે તો એને આપણે છઠ્ઠા ગણમાં વિભાજિત કરીશું, એટલે કે છઠ્ઠા ગણનો પ્રત્યય વાપરીશું, એટલે એમાં અ વપરાયેલો છે, એટલે આપણને સ્પષ્ટપણે આપણે ઓળખી શકીએ કે આમાં છઠ્ઠો ગણ વપરાયેલો છે, એટલે એની આ નિશાની છે કે ધાતુની આગળ હસ્વ કે દીર્ઘ હશે તો એમાં છઠ્ઠો ગણ વપરાશે, અને ધાતુની આગળ કોઈ હસ્વ દીર્ઘ
कोई प्रकार चिन्ह न हो धातु आगळना शब्द पर तो एमा आपणे प्रथम गण वापरीशुं। एटले पहेलो अने छठ्ठो गण बेना प्रत्ययो सरखा तो एना भेद ओळखवा माटे धातुने खास ध्यान में राखवानुं के धातुनो पहेलो जे अक्षर से ए सादो अक्षर हशे तो एमा प्रथम गण वपराशे अने धातुनो पहेलो अक्षर ह्रस्व दीर्घ हशे तो एमा छठ्ठो गण वापरीशुं। आगळ जोईए पूज प्लस अय प्लस ती बराबर पूज्य ती तो पूज धातु से अने अय ई गण से अने ती प्रत्यय तो एमा पण पूज्य ती में उच्चारण करिए तो स्पष्टपणे आपणे खबर पड़े से कि पूज्य ती एटले अय प्रत्यय नो उपयोग थाय से अय प्रत्यय नो उच्चारण थाय से तो एमा आपणे दसमो गण वापरीशुं। हार्दिक पूज्य ती तो पूज्य ती में उच्चारण थाय से। હવે વર્તમાન કાળના પ્રત્યય વિશે આપણે અભ્યાસ કરીશું। નવમા ધોરણની અંદર આપણે શીખી ગયા છે વર્તમાન કાળ પરસ્મય પદ એવા દરેક કાળના બે કોષ્ટકો જોવા મળશે પરસ્મય પદ અને આત્મનેય પદ। સૌપ્રથમ આપણે વર્તમાન કાળનું પરસ્મય પદનું કોષ્ટક જોઈએ। એક અસ્વન દ્વિવચન બહુવચન ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ મી વહ મહ સી થ થ તીતહ અંતિ આ એના પ્રત્યયના પ્રત્યયો છે એનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણો જોઈશું। સામે ઉદાહરણ આપણને જોવા મળે છે ગચ્છંતિ તો એનો જવાબ સ્વરૂપે આપણે મેળવશે ગચ્છંતિમાં અંતિ પ્રત્યય લાગેલો છે તો આપણે જવાબ લખી શકીએ વર્તમાન કાળ પરસ્મય પદ તો કે અન્ય પુરુષ બહુ વચન। તેવી રીતના પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં ખૂબ મહત્વના છે આ કાળ તો કે પરીક્ષામાં એક માર્ક્સ માટે પૂછાય છે એટલે તમારે સૌ પ્રથમ તો આ પ્રત્યયો પાકા કરવાના જેનાથી આપણે જવાબ મેળવી શકીએ કે ગચ્છંતિમાં અંતિ પ્રત્યય લાગેલો છે એટલે વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુ વચન। એવી રીતના બીજું ઉદાહરણ છે પઠતઃ તો પઠતઃ થ એ આપણો પ્રત્યય છે થ ક્યાં છે તો કે મધ્યમ પુરુષ અને દ્વિવચન તો વર્તમાન કાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ દ્વિવચન એવી રીતના આપણે જવાબ મેળવી શકીએ। હવે આગળનો જોઈએ વર્તમાન કાળ આત્મને પદ જેમાં પણ પ્રત્યય આપણે જોવા મળે છે ઈ વહે મહે સે ઇથે ધ્વે તે ઇતે અંતે તો એના ઉદાહરણ જોઈએ લભે લભેમાં આપણને ઉપર એક માત્ર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ઈ માત્ર છે ઈ જ ઈનો ઉપયોગ કરેલો છે ઈ એટલે કે એક માત્ર અથવા તો એ એવું એનો ઉચ્ચારણ થાય છે એટલે જ્યાં પણ ઈ લાગેલા હશે ત્યાં બધા જ ઈ આગળના ઉદાહરણમાં આગળના શબ્દ ઉપર એક માત્ર થઈ જશે એટલે જ્યાં પણ ઈ આપણને જોવા મળે એટલે ઈને આપણે સમજવું કે એક માત્ર ઉદાહરણમાં થશે એટલે લભે તો કે વર્તમાન કાળ આત્મને પદ બીજું કોષ્ટક છે એટલે આત્મને પદ થશે તો કે ઉત્તમ પુરુષ એક વચન કારણ કે લભ્યમાં એક માત્ર છે એટલે ઈ તરીકે આપણે એને જોઈશું। ક્રીડતે ક્રીડતે તો કે વર્તમાન કાળ આત્મને પદ તે ઉચ્ચારણ ક્યાં છે તો કે અન્ય પુરુષ એક વચન એટલે તે આપણને જોવા મળશે તે આપણો પ્રત્યય છે તો અહીં આપણે જોઈ શકીએ તે ક્રીડતે। આગળ જોઈએ આથી વર્તમાન કાળનું કોષ્ટક બે કોષ્ટક પરસ્મય પદ આત્મને પદ એના ઉદાહરણ જોયા બંનેના એટલે મોસ્ટ આઈએમપી એના પ્રત્યયો પાકા હશે તો આપણે ઉદાહરણના જવાબો મેળવી શકશું એટલે વિદ્યાર્થી મિત્રો પાકા કરવાના છે કોષ્ટકો। હવે ભૂતકાળ હસ્તન ભૂતકાળના કોષ્ટકો જોઈશું આપણે હસ્તન ભૂતકાળ પરસ્મય પદ તો એના પણ બે કોષ્ટક હશે પરસ્મય પદ અને આત્મને પદ એમાં એક વચન દ્વિવચન બહુવચન ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ અમ વ મ સ તમ ત ત તામ અન અહીં એક ત સાદો છે અને બીજો ત હલન જોવા મળે છે એટલે ખાસ ધ્યાન રાખજો। ઉદાહરણ જોઈએ અપુચ્છત વિદ્યાર્થી મિત્રો એક નોંધ ખાસ યાદ રાખજો કે હસ્તન ભૂતકાળના ઉદાહરણની આગળ અ લાગેલો જોવા મળે છે એટલે આ અ બંને ઉદાહરણમાં જોવા મળે છે એ હસ્તન ભૂતકાળની નિશાની છે તો કે જે પણ ઉદાહરણની આગળ અ હશે ક્રિયાપદની આગળ તો એ બધા અના કારણે આપણે એને હસ્તન ભૂતકાળનું રૂપ તરીકે ઓળખશું તો અપુચ્છત ત સાદ હલંત છે જેના કારણે
तो कि हस्तन भूतकाळ परस्मैपद अन्य पुरुष एक वचन तरीके जवाब मळशे कारण अन्य पुरुष में त हलन छे। अवदत अ से निशानी से वदत त केवो से तो के सादो से एटले मध्यम पुरुष अने बहुवचन। हस्तन भूतकाळ आत्मनेपद बीजू कोष्टक जोईए। ई वहे ई वही मही थास इथाम ध्वम त इताम अंत। उदाहरण तरीके अलभा वही वही जे जोवा मळे छे ए आपणे उत्तम पुरुष द्विवचन में से लखवामां भूल छे द्विवचन में न अर्धो देखाय छे आपणे द्विवचन लेवानुं छे। हस्तन भूतकाळ आत्मनेपद उत्तम पुरुष द्विवचन। अवसंती अवसंती में अंत अंति लागेलुं छे अंति लेवानुं छे सॉरी अंत तो एमां बराबर अंत लेवानुं छे अवसंत। तो हस्तन भूतका परस्मैपद अन्य पुरुष बहुवचन अन्य पुरुष ने बहुवचन में अंतिम जगह अंत लेवानुं छे। तो विद्यार्थी मित्रों खास ध्यान रखो कि त हलंत अने त सादो ए बे वच्चे फरक खास जोवानो छे कि अन्य पुरुष में अने मध्यम पुरुष में बहुवचन त सरखा जोवा मळे छे। हवे भविष्यकाळना प्रत्यय विषे आपणे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों एक खास नोंध लेवा जो कि भविष्यकाळना प्रत्यय वर्तमान काळना प्रत्ययनी जेम ज थाय छे। यानी कि भविष्यकाळ अने वर्तमान काळना प्रत्ययो सरखा छे तो मात्र उदाहरण में श्य अने श्य प्रत्ययोनो उपयोग थाय छे एटले भविष्यकाळना जे उदाहरण हशे एमां श्य अने श्य प्रत्ययो लागेला छे एटले आ परस्मैपदनो श्य प्रत्यय आत्मनेपदनो श्य प्रत्यय। पठ प्लस अ प्लस श्य प्लस ती गण बधा ज कोष्टकमां गण आपणे सरखा उपयोग करीशुं जे पहेलामां जोईए प्रमाणे ज गण आवशे बधामां। तो के पठिष्यति उदाहरण अपने जोवा मळे छे पठिष्यति तो आमां श्य प्रत्यय लागेलो छे एटले श्यना कारणे आपणे कही शकीए के आ भविष्यकाळ छे। बाकी ती प्रत्यय छे ई वर्तमान काळ जेम ज प्रत्यय छे सरखा ज पण श्य ई निशानी छे कोनी भविष्यकाळ एटले आपणे जवाब मेळवी शकीए भविष्यकाळ परस्मैपद अन्ય પુરુષ એક વચન। લિક પ્લસ અ પ્લસ શ્ય પ્લસ અંતે લિખસ્યંતે ભવિષ્યકાળ આત્મનેપદ અન્ય પુરુષ બહુવચન। તો એવી રીતના ભવિષ્યકાળ અને વર્તમાન કાળના પ્રત્યયો સરખા પણ ભવિષ્યકાળના ઉદાહરણમાં શ્ય અને શ્ય પ્રત્યયો લાગેલા જોવા મળે છે જેનાથી આપણે કહી શકીએ કે આ ભવિષ્ય કાળ છે। તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય આજના લેક્ચરમાં ત્રણેય કાળના પ્રત્યયો કોષ્ટકો પાકા કર્યા તો ત્રણેય પાકા કરવાના છે અને ત્રણેયના ઉદાહરણો પાંચ પાંચ ઉદાહરણો નોટબુકમાં લખી તૈયાર કરવાના છે અને ત્રણેયના પાક પ્રત્યયો પાકા કરવાના છે। અને હવે આગલા લેક્ચરમાં અજ્ઞાત અને ભવિષ્યકાળનો આપણે અભ્યાસ કરીશું। તો આજના લેક્ચરમાં આપણે ત્રણ કાળ રાખીએ। તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વિઝિટ માય ચેનલ। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક અને શેર કરજો અને યુટ્યુબ ઉપર જઈને ગણેશ કૈકવાડ સર્ચ કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને વિડીયો સૌપ્રથમ જોવા મળે। તો વિદ્યાર્થી મિત્રો આભાર।